જૂનાગઢમાં પીએસઆઈ પરમારનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હોટેલમાં જમ્યા બાદ પીએસઆઈએ બિલ ન આપતા તકરાર થઈ. હોટેલ ગ્રાન્ડ પટેલમાં પીએસઆઈ જમવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રાહક સુરક્ષા અધિકારી સપના પટેલ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન બિલ ન આવવાના લઈ તકરાર થઈ ત્યારે ગ્રાહક સુરક્ષા અધિકારીએ પીએસઆઈને કડક શબ્દોમાં કહ્યું કે પૈસા હોય તો જમવાવો, પોલીસની આ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. જો કે તકરાર બાદ પીએસઆઈ પરમારે બિલ ચૂકવ્યું હતું. મહત્વનું છે કે વારંવાર આ રીતે પોલીસ કર્મીઓની જો હુકમી સામે આવતી હોય છે, ન માત્ર હોટેલ પૂરતી પરંતુ ક્યારેક કોઈના ઉપર દંડા વરસાવી દે, તો ક્યારેક હોટેલમાં જમી લે પરંતુ પૈસા ન આપે. હોટેલમાં જમ્યા બાદ બિલ ન આપ્યું. મહત્વનું છે કે ગ્રાહક સુરક્ષા અધિકારી સપના પટેલે પીએસઆઈ નો વિરોધ કર્યો અને તેમણે કહ્યું કે આપની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, એમને બેઠા હો તો પણ અહીંયા મફતમાં જમવા તો ન જવાય. આ દ્રશ્ય વાતચીત કરવા સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે. બિપિન, જૂનાગઢમાં એક હોટલમાં જે પ્રકારનો કિસ્સો સામે આવ્યો, વારંવાર આ રીતે પોલીસની જોહુકમી સામે આવતી હોય છે, શું વિગતો? જી જોઈ, ખાસ કરીને વાત કરવામાં જોઈએ સકરબાગ ની જોની સામે જે ગ્રાન્ડ પટેલ હોટલ આવેલી છે, તે હોટલ ની અંદર જે મજેવડી ચોકીના પીએસઆઈ છે જે એનજી પરમાર કરીને, તે અવારનવાર તે હોટલ ની અંદર જમવા જતા હતા અને બિલ ન ચૂકવતા હતા, જેને કારણે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો ની અંદર ત્યારે બરાબર તે જમતા હતા ત્યારે જે ગ્રાહક સુરક્ષાના એક મહિલા અધિકારી હતા ત્યારે તેમને એને ધમકાવ્યા હતા અને તેમ બિલ ચૂકવી દીધું. બીજી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જોઈ કે જે આ જે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે, આ મામલાની પણ ફરિયાદ જે હોટલ માલિક છે જે તેમને એસપી ને કરતા એસપી એ જે પીએસઆઈ છે તેમને બિલ ચૂકવવા માટે આદેશ કરી અને જે આગળના જે બિલ હતા અગાઉ પણ જે જમી ગયા હતા તેનું પણ બિલ છે પીએસઆઈ ચૂકવી ગયા. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. બિલ લઈ લો પહેલા એમનું.